नारद ने एम थयु कंस बहु जीवो एटले नारद नारायण 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 नामनो उद्गार करता करता बराबर मथुरा में आया कंस पासे कंस ने आवीने समाचार पूछा क्षेम कुशल पूछे छे राजा मजा में ने बधु मजा में छे अरे महाराज आपना आशीर्वाद थी बधु मजा में छे नारद कहे छे खाख मजा में होय तारी माथे मोतना नगारा वागे अने तू एम कहे छे हूँ मजा में छू शानो मजा में छे तू पेली आकाशवाणी ना शब्द भूली गयो अरे महाराज मने बराबर याद छे आकाशवाणी ना शब्दों अने मैं ज्यार थी आकाशवाणी ना शब्दों सांभळा ने त्यार थी मने चैन थी नींदरा पण नथी आवी मने नींदर पण नथी आवी चैन थी नींदरा पण न आवा दे पण कंस कहे छे महाराज अमने एक शंका छे કે જે ગોકુળની અંદર નંદ અને યશોદાનો જે દીકરો છે ને એ જ વસુદેવ અને દેવકીનું આઠમું સંતાન હોય આવી અમને શંકા જાય છે અને ત્યારે નારદે કીધું કે કંસ લાવ તારી શંકાની ઉપર હું સિક્કો મારી દઉં એ શંકા તારી સાચી છે એ શંકા તારી સત્ય છે નંદ અને યશોદાનો દીકરો એ જ વસુદેવ અને દેવકીનું આઠમું સંતાન છે આટલું કહી અને નારદે એને પૂર્ણ ખાતરી અપાવી દીધી એટલે હવે કંસ તૈયાર થયો હવે કરવું શું કેમ મારવાને સભા બોલાવી અને સભાની અંદર બોલાવ્યા એટલે તમામ વ્યક્તિઓ પોતપોતાના મંતવ્યો આપે એટલે કોઈકે એવું કીધું મહારાજ એને આપણે અહીંયા બોલાવીએ અને આપણે એને અહીંયા મારી નાખીએ હવે એને ખબર ન પડે જે કાળ હોય અહીંયા આવે એટલે કાળ પોતે ન મરે કાળ મારીને જ જાય પણ કંસના મિત્રો એની જેવા હોય મિત્ર એવો કરવો કે સાચી સલાહ આપે નકર તો ઘણાય ઘણાય આપણને ભેખડે ભડાઈને પછી નીકળી હોત જાય મિત્ર એવો કરવો સાચી સલાહ આપે સાહેબ મિત્ર ની કથા તો આવતીકાલ આવશે એને પોરબંદર ના સુદામાની બધા લોકોને પ્રશ્ન કરે છે શું કરવું એટલે એમાં એક વાત આવી એક પ્રસ્તાવ આવ્યો કે આપણે કામ કરીએ આપણે અહીંયા ધનુષ યજ્ઞ કરીએ અને એ ધનુષ યજ્ઞમાં આપણે એને બોલાવીએ અને એ જ્યારે અહીંયા આવે ત્યારે અહીંયા આવશે એની સાથે આપણા કુવળિયાપીઠ હાથી દ્વારા એને મરાવી નાખીશું કદાચ એમાં બચી જાય તો આપણી પાસે ચાર મલો છે શલ તોશલ ચાણુર અને મુષ્ટિક આ ચાર મલો છે એના દ્વારા મરાવી નાખશું આ યુક્તિ તૈયાર થઈ ગઈ બ્રાહ્મણોને બોલાવ્યા શુભ મુહૂર્ત નીકળી ગયું આ બધું તૈયાર થયું અને પત્રિકા લખાઈ ગઈ પણ હવે એક વાત આવીને ઊભી રહી કે કનૈયાને લેવા માટે કોણ જાય આબરૂદાર વ્યક્તિ કોણ આવે મથુરામાં કે મથુરાથી કોઈ માણસ જાય અને નંદબાબા એના છોકરાઓને હારે મોકલે એક વાત યાદ રાખજો માત્ર પૈસો કામનો નથી આબરૂ પણ કમાવી કામની છે પૈસો કમાવે તમારું કાંઈ નહીં હોય આબરૂ કમાવી પડશે સમાજમાં પાંચ માણસની વચ્ચે તમને પૈસાવાળા માણસને બોલાવવા તો હશે પણ જ્યારે પાંચ માણસની વચ્ચે હાવ નિર્ધન માણસને પણ બોલાવવા તો હશે કારણ એણે ભલે પૈસા નથી કમાયો પણ એણે આબરૂ બહુ કમાયો છે અને પૈસા તો તમે જિંદગીભરમાં તમે ગમે ત્યારે કમાઈ શકશો વારંવાર એક વખત પૈસો આવશે કદાચ વયો જશે તમે પાછો એને મેળવી શકશો પણ એક વાત યાદ રાખજો આબરૂ એક જ વખત આવે ને એક જ વખત જાય એક જ વખત આવે ને એક વાર જાય એટલે એમાં સાવધાન રહેજો સમયાંતરે બધું હોય સાહેબ મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું દુનિયામાં બદનામી મળે પછી તમે ગમે ત્યાં ભાગી જાઓ એમ કઈ ફેર ન પડી જાય માટે સાવધાન રહેજો આબરૂદાર વ્યક્તિની શોધ થાય છે અને એમાં બરાબર અક્રૂરજી મહારાજ ઉપર નજર ગઈ અક્રૂરને કહીએ અને સાંજના સમયે કંસ બરાબર પત્રિકા લઈ અને અક્રૂર પાસે આવે અને અક્રૂર પાસે આવી અને અક્રૂરને કહે છે અક્રૂરજી મહારાજ લ્યો આ ધનુષ યજ્ઞની પત્રિકા અને આ પત્રિકા લઈ અને તમારે ગોકુળમાં જવાનું છે અને ત્યાંથી નંદ અને યશોદાના જે બે દીકરા છે એ બે દીકરાને તમારે અહીંયા લઈ આવવાના છે કારણ આપણી શંકા હતી એ સાચી પડી છે શું વાત કરો છો મહારાજ હા આપણી જે શંકા હતી એ સત્ય છે કે વસુદેવ અને દેવકીનું આઠમું સંતાન એ નંદ અને યશોદાનો દીકરો છે મારો કાળ છે માટે તમે એને લઈ આવો એટલે આપણે એને અહીંયા મારી નાખ્યો અક્રૂરજી કહે છે મહારાજ ક્રોધે ન ભરાવ તો એક વાત કહું તમને બોલો અક્રૂર મહારાજ
તમને ખબર છે કે નંદ અને યશોદાનો દીકરો એ વસુદેવ દેવકીનો આઠમો સંતાન છે, તમારો કાળ છે, તમારું મૃત્યુ છે, તો પછી મૃત્યુને ન્યા આગુ રહેવા દો ને હું કામ નજીક લઈ આવો છું? એને ન્યા રહેવા દો, એને નજીક ન લાવો. છતાં પણ સાહેબ આ કંસ ન સમજ્યો. કંસ કહે છે કે અક્રૂર, હું તમને માત્ર આ આજ્ઞા કરવા માટે આવ્યો છું, હું તમારી સલાહ લેવા માટે નથી આવ્યો. સવાર થતા મારા સોનાના રથને લઈ અને વૃંદાવનમાં જજો અને ત્યાંથી આ પત્રિકા આપી અને બે છોકરાને કરીને લાવજો. બસ મારે બીજું કાંઈ નથી સાંભળવું. આટલું કહી અને કંસ વયો જાય છે. એક વાત યાદ રાખજો, જ્યારે માણસનો વિનાશ થાય ને ત્યારે એની બુદ્ધિ હાવ ભ્રષ્ટ થાય. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, નહીં તો એને ખબર ન પડે કે મારો કાળ છે ભલે ન્યા દૂર રહ્યો. પણ કાળ છે ને એ કોઈ દિવસ કોઈને ન છોડે સાહેબ. તમે ગમે ત્યાં હોય, તમને તમારું નિમિત્ત ગમે ત્યાંથી ગમે ત્યાં લઈ જાય. આપણે નથી કહેતા એ કાળ ન્યાય એને લઈ ગયો, નકર અહીંયા જ બેઠા હતા. માણસને કાળ ન છોડે. એકવાર યમના દૂતોએ યમરાજાએ દેવર્ષિ નારદને કીધું, નારદ સાંભળ્યું, બોલો બોલો. આજે મને એમ થાય છે કે આ પોપટનું મૃત્યુ અહીંથી હજારો માઇલ દૂર સુધી આ પોપટનું મૃત્યુ છે, આજાનું મૃત્યુ છે. નારદ કહે છે હું આને નહીં મરવા દઉં. યમ કહે છે કાળના પાશમાંથી કોઈ છૂટી શકું જ નથી, કાળના મોઢામાંથી કોઈ ન છૂટી શકે. એટલે એ સમયે નારદે ગરુડ બની, બાજ બની અને એ સમયે એ પોપટને ઉપાડી અને એટલી ગતિથી, તીવ્ર ગતિથી જાય છે. કારણ નકર પોપટ એ સમયે ન્યા પહોંચી શકે એમ નહોતું. જોજો આ કર્મની ગતિ, આ કાળ કોઈને ન છોડે એની વાત કરી રહ્યો છું. પોપટની ગતિ કેટલી, એક દિવસમાં એ હજારો માઇલ સુધી ન કાપી શકે. પણ એ સમયે કાળ આવ્યો છે એટલે કાળ શું કરાવે? તો નારદે કીધું એમને કે હું આજે નહીં મરવા દઉં, આને બહુ દૂર મૂકી આવીશ. અને એ સમયે પોપટને ઉપાડ્યો ને લઈને જાય છે, હજારો માઇલ સુધી દૂર મૂકી આવે. અને પછી એ નારદ પાછા યમ પાસે આવીને કહે છે કા યમ, માર લીધો પોપટને? અને ત્યારે યમ બોલ્યા છે કે હવે જ પોપટનું મૃત્યુ છે, કારણ મેં તમને પહેલા કીધું હતું કે આજ મને વિચાર આવે છે પોપટ અહીંયા છે અને આનું હજારો માઇલ દૂર આનું મૃત્યુ છે, આ પૂગશે નહીં તો આને મારે મારવો કેમ? પણ તમે કર્યું, તમે જ મૂકી આવ્યા એને મુખમાં. એટલે કાળ જ સાહેબ માણસને લઈ જતો હોય છે, મૃત્યુના મુખમાંથી ક્યારેય માણસ ન છૂટે. એમ અહીંયા કંસને પણ એનું મૃત્યુ બોલાવે છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કંસ ન સમજ્યો. અંતે સવારનો સૂર્ય ઉદય થયો, નકુરજી મહારાજ વેલા ઉઠી અને સ્નાનાદિ કર્મ કરી પરવારી અને સોનાનો રથ લઈ તૈયાર થયા. બેઠા છે ભગવાન ગણપતિને પ્રાર્થના કરી, ગણપતિની પ્રાર્થના કરી નીકળે છે. પણ મનના ઘોડાઓ અતિશય વેગવંતા દોડ્યા છે. મન આકુળ વ્યાકુળ થયું કે હું બાળકોને લઈ આવીશ, અહીંયા મારશે તો હું પણ બાળ હત્યાનો અધિકારી બનીશ, હવે શું કરું? હું મારું ન મારું શું કરું, ન્યા જાઉં ન જાઉં? આવા વિચારોમાં જ્યારે એ અકૃજી મહારાજ ખોવાઈ જાય ત્યારે રથના ઘોડાઓ ઉભા રહી જાય છે. આમ કરતા કરતા સવારે મથુરાથી નીકળ્યા છે અને છેક સાંજે વૃંદાવનમાં પહોંચ્યા છે. સંધ્યાના સમય દિવસ હાથમે ત્યારે ત્યારે પહોંચે છે. અને એ સમયે ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજ બે ભાઈઓ ગાયોને ચરાવી અને ઘરે આવ્યા છે. માએ સ્નાન કરાવ્યું, સુગંધિત તેલ માથામાં નાખી આપ્યા છે અને સરસ મજાના વસ્ત્રો પહેરાવી અને બે ભાઈઓને આંગણામાં રમે છે. એ સમયે વ્રજની વાડીઓમાં બરાબર કાકા અકરુજી મહારાજનો રથ આવે. જ્યાં રથ આવીને જ્યાં જુએ તો ઓહો, અહીંયા તો કૃષ્ણ ચરણારવિંદ જોયા છે, કનૈયાના ચરણારવિંદ જોયા. એટલે અક્રૂરજી મહારાજે રથના ઘોડાની લગામ ખેંચી અને નીચે ઉતરી ગયા છે. અને અક્રૂર બોલ્યા કે જ્યાં મારો ઠાકુર ઉઘાડા પગે ચાલતો હોય તો મારાથી ત્યાં રથમાં બેસીને ન જવાય, મારે ન જવાય. અક્રૂરજી મહારાજ નીચે ઉતર્યા છે. નીચે ઉતર્યા એટલું નહીં, ભાગવતકાર એમ કહે છે ચાલતા નથી ગયા પણ ભગવાનના ચરણારવિંદમાં એ આળોડતા આળોડતા ગયા છે. કારણ આજ મારા ઠાકુરના ચરણારવિંદની રજ મને મળી, ભગવાનના ચરણારવિંદની રજ મને મળી. આળોડતા આળોડતા જઈ રહ્યા છે. અને એ સમય બરાબર નંદ બાબાના આંગણા પાસે પહોંચવા આવ્યા ત્યાં બે ભાઈઓ ગૌશાળામાંથી આવે છે. અને જ્યાં જોવે તો અકૃજી મહારાજ બે ભાઈઓ એક એક હાથ પકડી અને અકૃજી મહારાજને ઉભા કર્યા છે. કાકા શું કરો છો તમે? વિચાર કરો, એક હારા અધિકારીનો એક નાનો એવો પ્યુન હોય ને તો એને આમ આમ હમાતું ન હોય કે હું તો મોટા સાહેબનો પટાવાળો છું.
અહીંયા તો અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહે છે, કાકા હું કરો છો? ત્યાં તો અક્રૂરની છાતી ગજગજ મંડી ફૂલવા કે ભગવાને મને કાકા કીધો. અક્રૂરજી મહારાજને હાથ પકડીને લઈ જાય છે આંગણામાં જઈ, અને ભગવાન કૃષ્ણ બોલ્યા છે, મૈયા ઓ બાબા જરા બહાર તો આવો, જરૂર જોવો તો ખરા આપણી ઘરે કોણ આવ્યું છે. નંદ અને યશોદા બે ઓસરીમાં આવે દોડતા, જ્યાં જુએ તો આંગણામાં અક્રૂરજી મહારાજ છે. ઓહો હો, ધન્ય ઘડી ધન્ય ભાગ, આજ આ તમારા જેવા અતિથિ અમારા આંગણે પધાર્યા. પધારો પધારો અક્રૂરજી મહારાજ પધારો. આગતા સ્વાગતા કરીને બેઠા છે, અને એ સમયે નંદ બાબાએ પ્રશ્ન કર્યો છે, અક્રૂર મહારાજ મથુરામાં બધા ક્ષેમ કુશળ છે ને? અરે નંદરાય, જ્યાં સગા બાપને કેદ કરવામાં આવે ત્યાં શું ક્ષેમ કુશળ હોય? ઉગ્રસેન મહારાજને કેદ કર્યા છે એમાં શું કુશળ હોય? આપનું અહીં આવવાનું પ્રયોજન, હું એક યજ્ઞની કુમકુમ પત્રિકા લઈને આવ્યો છું, આમંત્રણ લઈને આવ્યો છું. મથુરા નરેશ કંસ ધનુષ્ય યજ્ઞ કરે છે, અને એ ધનુષ્ય યજ્ઞની હું તમને એક પત્રિકા દેવા આવ્યો છું, અને એ પત્રિકાની સાથે હું તમારા બે દીકરા એમાં કૃષ્ણ અને બલરામને બેને હું તેડું કરવા આવ્યો છું. કૃષ્ણ બલરામના તેડું કરવા આવ્યા છે શબ્દ સાંભળા અને નંદ બાબાને આનંદનો પાર ન રહ્યો. ક્યાં મારા દીકરાઓ અને ક્યાં એ મથુરાનો રાજા કંસ? કેટલો આમ આનંદ થયો કે મારા દીકરાઓ માટે એને તેડું મોકલ્યું, અને વળી પાછા એનાનો એનો જ પોતાનો હોનાનો રથ મોકલ્યો, સોનાનો રથ આવ્યો છે. આ વાત નંદને બહુ ગમી, પણ બાજુમાં બેઠેલી માં યશોદાને આ વાત ન ગમી. કનૈયાને લઈ જવાની, કનૈયાને લઈ જવાની વાત એ યશોદાને ન ગમી. યશોદા કહે છે, નંદરાય મારી વાત સાંભળી લો, એકવાર તમારે જવું હોય તમે જાજો, સાથે બલરામને લેતા જાજો, ગામના ગોવાળોને સાથે લેતા જજો. તમારે જે કોઈને જવું હોય એ બધાને જવાની છૂટ છે, મારો કનૈયો કોઈની સાથે નહીં આવે, કારણ મારો કનૈયો મારી આંખથી અળગો નહીં થાય. નંદ બાબા કહે છે, યશોદા શું બોલો છો તમે? આ જરા વિચારો તો ખરા, ક્યાં મથુરા નરેશ કંસ અને ક્યાં આપણા દીકરાઓ એને લેવા માટે આ રથ આવે? હવે આનાથી વિશેષ માન સન્માન કયું હોય? જવા દેવા જોઈએ યશોદા, આવા તમે દુઃખી ન થાવ. યશોદાને બહુ સાંત્વના આપીને શાંત કર્યા છે, અને અંતે સાંજનું ભોજન કરી પરવારી, અને નંદ બાબા કહે છે, કનૈયા અતિથિને એના ઓરડામાં મૂકી આવો, કારણ સવારના નીકળ્યા હશે, થાકી ગયા હશે. અક્રૂરજી મહારાજને લઈને અતિથિ ભુવનમાં જાય ભગવાન કૃષ્ણ. ત્યાં જઈને કહે છે, કાકા લાવો તમારા પગની સેવા કરી દઉં, કારણ કે તમે થાકી ગયા હશો, પગ દબાવી દઉં. અરે પ્રભુ, પગની સેવા તો મારે કરવાની હોય ને, તમે મારા પગની સેવા કરો. અને ત્યારે બે હાથ જોડી અને અક્રૂર ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ મારે આપને એક વાત કરવી છે. બોલો અક્રૂર કાકા, શું કહેવું છે? પ્રભુ, આ ધનુષ યજ્ઞનું આયોજન થયું છે ને, પણ એની પાછળનો હેતુ કંઈક બીજો છે હો, તમે ન આવો તો સારું. અને એ સમયે ભગવાન બોલ્યા છે, અક્રૂર કાકા તમે જરાય ચિંતા કરો, માં એકદમ શાંત બની નિર્ભય બની અને આરામથી નિંદ્રા કરી લ્યો, કારણ મને બધી વાતની ખબર છે. તમે આવ્યા ને તે પહેલાં થોડાક વાર પહેલાં જ નારદ હજી ગયા છે, કારણ એ જ મને કહી ગયા છે, પ્રભુ હું મથુરામાં જઈ આવ્યો છું અને મારા લેવલ પ્રમાણેનું કામ હું કરી આવ્યો છું, હવે તમારે તમારું કામ કરવા ત્યાં મથુરા પહોંચી જવાનું છે, મને બધી ખબર છે. તમે જરાય ચિંતા ન કરો, આરામ કરો. અક્રૂર કાકાને આરામ કરાવી અને ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ બે નીકળી ગયા, ઓરડામાં ગયા છે. દાઉજી મહારાજ પોતાની પથારીમાં સૂતા છે અને ભગવાન કૃષ્ણ માં યશોદાની હારે સૂતા છે. ભાગવતકાર એમ કહે છે, ભગવાન મોટા થયા ને તોય માની હારે જ હોવે છે, યશોદાની સાથે જ સુવે છે. યશોદાની સાથે સૂતા છે, અને એ સમયે આખો દિવસ ગાયોને ચરાવી અને કૃષ્ણ થાકી ગયા, માના દાવા હાથના તક્યો બનાવી અને કૃષ્ણ સૂતા છે, અને માં એનો જમણો હાથ પ્રેમ ભર્યો વહાલ ભર્યો હાથ કૃષ્ણની જુલ્ફોમાં ફેરવે છે, અને માએ જ્યાં કપાળમાં ચુંબન કર્યું ને તો કૃષ્ણને નિંદર આવી ગઈ, કારણ માનો પ્રેમ ભર્યો હાથ ફેર્યો અને કૃષ્ણ ઓઢી ગયા છે, કૃષ્ણ સૂઈ ગયા છે. પણ આજ માં યશોદાની નિંદ્રા વેરણ બની ગઈ, માને નિંદર નથી આવતી. એક જ વિચાર આવે છે, સવારનો સૂરજ ઉગશે મારો લાલો વયો જશે, સવારનો સૂરજ ઉગશે મારો કનૈયો મને છોડીને જતો રહેશે, એક જ માત્ર વિચાર આવે છે.
એકમાત્ર વિચારને લઈ યશોદા આખી રાત અશ્રુથી રડ્યા કરે છે, આંખમાંથી અશ્રુની ધારા બંધ ન થઈ. મહાપુરુષો એમ કહે છે કે યશોદાએ રડી રડી અને પોતાના મસ્તક નીચે રહેલું યૌશિકું આખું ભીંજવી દીધું છે. શાંત ન થયા, સવારમાં ઉઠીને પોતાનું કર્મ કરે છે. અને એ સમયે દાઉજી મહારાજ જાગ્યા, તૈયાર થયા, નંદ બાબા તૈયાર થયા, ગોવાળો તૈયાર થયા, પણ હજી કનૈયો સૂતો છે, કૃષ્ણ સૂતા છે. જ્યારે કૃષ્ણ સૂતા છે ત્યારે નંદ બાબા આવીને કહે છે, યશોદા લાલાને જગાડો ને, જવાનું મોડું થશે, તાપ થઈ જશે, પછી તડકો થશે, એને જગાડો ને. રોજના માટે યશોદા વહેલી સવારમાં જગાડે, લાલા ઉભો થા કનૈયા, ગાયો ચરાવવા જવાનું છે. આજ માએ ન જગાડ્યો, કારણ એને ખબર છે કે જો આજ જગાડીશ ને તો કનૈયો હમણાં છોડીને મને જતો રહેશે. પણ માએ વળી ભારે હૈયે ઓરડામાં જાય છે, ત્યાં ભગવાન એ પલંગની મધ્યમાં કાળી કામળી માથાથી લઈ અને પગ સુધી ઓઢી અને ભગવાન કૃષ્ણ સૂતા છે. ભારે હૈયે માએ કામળીનો છેડો પકડીને કહે છે, લાલા ઉભો થા, બાપ મોડું થશે જવાનું. માને જ્યાં સામે જુએ છે, માને વંદન કર્યા છે, માએ માથામાં હાથ ફેરવીને કપાળમાં ચુંબન કરે છે યશોદા. મા યશોદાની આંખોમાં અશ્રુના બિંદ આવી ગયા છે, કારણ આજ કનૈયો જતો રહેવાનો છે. માને વંદન કરીને કનૈયો તૈયાર થવા જાય છે, મા એને સ્નાન કરાવે, સ્નાન કરાવ્યા બાદ મા એને આજ શૃંગાર રચે છે. કનૈયાને શૃંગાર રચતા રચતા, શૃંગાર પહેરાવતા પહેરાવતા માં રડે છે, ચોધાર અશ્રુ રડે પડે અને મોટામાંથી એટલા શબ્દો નીકળ્યા કે, લાલા આ છેલ્લી વાર મારા બાપ તને હું શણગાર કરી દઉં, પછી ખબર નહીં તારી યશોદા તને ક્યારે આ વસ્ત્રો પહેરાવી શકશે. ચોધાર અશ્રુ યશોદા રડે છે. શૃંગાર પૂરો થયો એટલે કૃષ્ણ બોલ્યા છે, માં મારો શૃંગાર થઈ ગયો? હા લલ્લા, શૃંગાર થઈ ગયો. અને ત્યારે કૃષ્ણ કહે છે, માં તો મારી ગુંજાની માલા ક્યાં છે હજી? મારી ગુંજા માલા ક્યાં છે હજી? માએ રડતી આંખે કનૈયાના કંઠની અંદર ગુંજાની માલા પહેરાવી છે. મહાપુરુષોને ભાગવતકાર કહે છે, તમે કનૈયાને ગમે તેટલો શૃંગાર કરો, કદાચ ચાહે સોનાના ઘરેણા પહેરાવી દો, પણ જ્યાં સુધી તમે ચણોઠીની માળા ન પહેરાવો ને ત્યાં સુધી મારા કનૈયાનો શૃંગાર અધૂરો રહે છે. સાહેબ, કનૈયાનો શૃંગાર અધૂરો હોય છે. શૃંગાર રચે છે, શૃંગાર રચાવી કનૈયાને દાઉજી મહારાજને બે ભાઈઓને જમવા બેસાડે, સવારનું શિરામણ કરવા બેસાડે છે. કનૈયાની બાજુમાં માં બેસી ગઈ, એક હાથમાં કાંસાની તાસલી છે અને એક હાથની પાંચ આંગળીઓથી એક માખણને મિશ્રી લઈ અને કૃષ્ણની આંખ એ હાથમાં ખવડાવે અને મોઢામાં ખવડાવતી જાય. અને ચોધાર અશ્રુએ યશોદા રડતી જાય અને કહે છે કે, લાલા આ છેલ્લી વાર તને જમાડી લઉં મારા બાપ, પછી ખબર નહીં તારી યશોદા તને ક્યારે જમાડી શકશે. આંખમાંથી અશ્રુની ધારા સાથે યશોદા રડતા રહ્યા છે. રડતા યશોદાને જોઈને કૃષ્ણ બોલ્યા છે, માં આમ રડો નહીં તમે. બે હાથથી કૃષ્ણએ માના અશ્રુઓને લૂછ્યા છે, આંસુડાઓને લૂછ્યા છે. રથ તૈયાર થયા, દાઉજી મહારાજ બેઠા છે, નંદ બાબા તૈયાર થઈને બેઠા છે, અકરુજી મહારાજ રથમાં બેઠા છે. અને એ સમયે નંદ બાબા બોલ્યા છે, યશોદા હવે જલ્દી કનૈયાને મોકલો ને, મોડું થશે. કૃષ્ણને મૂકવા માટે યશોદા નીકળે છે ઘરમાંથી, ઓરડામાંથી કૃષ્ણને લઈને નીકળે છે, કનૈયાનો હાથ પકડ્યો છે. માં યશોદાએ આંગણામાં આવે છે, બરાબર એ રથ તૈયાર થયા છે, વેલડાઓ તૈયાર થયા, ગોવાળો તૈયાર થયા છે, બધી ગોપીઓ આવી અને કૃષ્ણ એ નંદ બાબાના આંગણામાં બધી ગોપીઓ રડે છે આજે, કારણ કૃષ્ણ જઈ રહ્યો છે, કનૈયો જાય છે. આજે આંગણામાં આવી અને એ સમયે જ્યારે ભગવાન જવા માટે નીકળે ત્યારે માને વંદન કરે છે, એટલે માં બે હાથીનું મસ્તક પકડી અને કૃષ્ણના કપાળમાં ચુંબન કરે છે. કૃષ્ણના કપાળમાં ચુંબન કરી અને કનૈયાને બાથ ભીડીને માં યશોદા રડી પડ્યા અને એટલું બોલ્યા છે, લલ્લા માર્ગમાં નંદ બાબાને હેરાન ન કરતો લાલા. હા માં, નહીં કરું હેરાન. લલ્લા જેમ અહીંયા વ્રજની ગોપીઓને હેરાન કરીને એ મથુરાની સ્ત્રીઓને હેરાન ન કરતો, તોફાન ન કરતો ક્યાંય. માએ શિખામણ આપી છે બધી. હા માં, નહીં કરું તોફાન.
મને વંદન કરીને કૃષ્ણ જવા જાય. માં ફરી પાછા કૃષ્ણને બાથ ભીડી અને રડી પડ્યા. કનૈયાને મીંડા ચુંબન કરવા, આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહે છે યશોદાની. કૃષ્ણ જવા જાય પણ હજી રથની પાસે પહોંચે ને ત્યાં કૃષ્ણના પગ થંભી ગયા છે. ચારેય દિશામાં કૃષ્ણ નજર કરે છે, જાણે કૃષ્ણની આંખો કોઈકને શોધી રહી છે. ગોપીઓ ચોધાર અસુરે રડે છે, કૃષ્ણની આંખ સદૈવ માટે ચારે કોર ફેર્યા કરે છે, કારણ કોઈકને ગોતે છે કૃષ્ણ. આજે એક ગોપી આવીને કહે છે કે એ કનૈયા શું ગોતે છે? કૃષ્ણ કઈ બોલ્યા નથી, બસ માત્ર મૌન રહ્યા છે. પણ ગોપી સમજી ગઈ કૃષ્ણ રાધાને ગોતે છે. અને એ સમયે ગોપી કહે છે કે લલ્લા શ્યામ રાધાની રાહ જુએ છે ને. કૃષ્ણ નીચે જોઈને જરા હા પાડે છે, એટલે ગોપી કહે છે સામે જો એક વૃક્ષની પાછળ, થડની પાછળ એ રાધા ઊભી છે. અને એ સમયે રાધા પોતાના હાથના નખને ખાઈ રહ્યા છે અને પગના અંગૂઠાથી ધરતીને કોતરી રહ્યા છે કે જો જગ્યા આપે ને તો હું ધરતીમાં સમાઈ જાઉં. કૃષ્ણ મને મૂકીને જાય પેલા, કૃષ્ણ મને છોડીને જાય ને ત્યારે પેલા હું ધરતીમાં સમાઈ જાઉં. એ સમયે કૃષ્ણ રાધા પાસે આવે છે. રાધા ચોધાર અશ્રુ રડે છે, એક શબ્દ બોલ્યા નથી રાધિકા. અને કૃષ્ણ રાધિકાની નજીક આવ્યા, અંગ ઉપરની કાળી કામળી ઉતારી, એને ઘડી પાડી, કેડમાં ખોસેલી બંસરી કાઢી અને કામળી ઉપર મૂકી. અને એ સમયે રાધાના હાથમાં આપે છે. આ થોડી વાર માટે બેનો બધા બેસ જાવ ને, પછી દર્શન કરવા જજો. બેસ જાવ, પછી બેસ જાવ, હું કહીશ તમને બધાને. ચાલુ કથામાં કોઈ ઉભા ન થશે હું જ્યાં સુધી કથા વિરામ ન કરું ત્યાં સુધી. આપ બધાને પણ મારી વિનંતી છે, મહેમાન આવે તો ફટાફટ થોડી વાર બેસાડી દેજો, કારણ કે મારે સાહેબ તમારા અંતરનો એક દીવડો હજી આજે જે દ્વાપર યુગમાં કૃષ્ણ નંદ બાબાના આંગણથી વિદાય થયો હતો ને, મારે આ ચેતરિયા પરિવારના આંગણથી વિદાય કરવો છે કૃષ્ણને. એટલા માટે દ્વાપર યુગમાં જે વ્રજની અંદર જે વેદના હતી ને, એ વેદના મારે તમને આજે વર્ણવીને બતાવી છે. એટલા માટે કૃષ્ણની વિદાયનો સાહેબ, એ વિરહનો, એ સંયોગમાં વિયોગ થાય ત્યારે માણસની શું દશા હોય. ગોપીઓ રડે છે, રાધા રડે છે, મા યશોદા રડે છે, અને કામળી ઉપર એ વાંસળી રાખી, અને કૃષ્ણએ વાંસળી અને કામળી બે રાધાના હાથમાં આપીને કહે છે કે લે રાધા, હવે તારો શ્યામ વાંસળી નહીં વગાડે, કારણ હું મથુરામાં જઈને વાંસળી વગાડું તો મારી રાધા ક્યાં આવશે ત્યાં. છતાં પણ રાધા ન બોલ્યા, કઈ ચૂપચાપ ઉભા રહ્યા છે. અને કૃષ્ણ છેલ્લે ચાલતા ચાલતા એટલું બોલ્યા છે, રાધે અબ મેં ચલ પડા, મેં જા રહા હું રાધે. રાધા કહે છે કનૈયા ક્યાંથી જઈશ, અમારો હાથ છોડાવીને જઈશ પણ અમારું હૃદય તો છોડાવી તું ક્યારેય નહીં જોડાઈ શકે, અમારા હૃદયમાંથી તું ક્યારેય નહીં જાય. સાહેબ કૃષ્ણ છે, જરૂર પડે તો વાંસળી પણ વગાડી શકે અને જરૂર પડે તો પંચજન્ય શંખ પણ ફૂંકી શકે. સાહેબ કૃષ્ણ છે. વળી કૃષ્ણ રાધા પાસેથી આવી અને રથના અંદર બેસવા જાય. એક પૈડું, એક હજી પગ રથના પગથિયા ઉપર અને એક પગ નીચે છે, ત્યાં ગોપીઓ બધી જ આવી અને કૃષ્ણના પગ પાસે આવીને બેસી ગઈ. કહે છે કે લાલા તારે જવું હોય તો વિયોજા કૃષ્ણ, પણ પેલા તારી ગોપીઓના હૃદય ઉપરથી, આ શરીર ઉપરથી તારા રથના પૈડાઓને ચલાવી દે, અમારો પ્રાણ નીકળી જાય ને પછી તું વિયોજાજે, કારણ તારા વગરનું જીવન અમે ન જીવી શકીએ. હવે તારા વગર ન રહી શકીએ અમે. ફરી ભગવાને પગ નીચે લઈ અને ભગવાન કહે છે ગોપીઓ જ્યાં સુધી પ્રારબ્ધ હતું ને ત્યાં સુધી ભેગા રહી શક્યા, અને આ જગતમાં આપણ સાહેબ એવું જ છે, જ્યાં સુધી ભાગ્યનું દિવેલ હોય ને કોડિયામાં ત્યાં સુધી સાથે રહેવાનું, અને કોડિયાનું દિવેલ પૂરું થાય એટલે દીવો સાહેબ આપોઆપ ઓલવાઈ જતો હોય છે.
સૌને વિખુટા પડી જવાનો, ન ચાલે કોઈનું. જ્યાં સુધી નસીબમાં હોય ત્યાં સુધી સંયોગ, અને નસીબ પૂરું થાય એટલે વિયોગ આવીને ઉભો રહે છે. ગોપીઓને સાંત્વના આપીને કહે છે, ગોપીઓ તમે આમ દુઃખી ન થાવ, ભાગ્યમાં હતું ત્યાં સુધી ભેગા રહી શકાય. સાંત્વના આપીને ભગવાન કૃષ્ણ જ્યાં રથમાં બેસે, હજી રથ થોડો ચાલે ને ત્યાં યશોદા પાછળ દોડે, લાલા લાલા આંખમાંથી અશ્રુની ધારા સાથે રડે છે યશોદા. માને વિરહના વેદનામાં રડતી જોઈ અને કૃષ્ણને એક વખત પાછું ઉતરવું પડ્યું છે. સાહેબ કૃષ્ણ પાછા આવી અને મા પાસે આવી કહે છે, મા આમ અધીરા ન બનો તમે. ત્યારે કૃષ્ણના બે બાવડાઓ પકડી અને યશોદા બોલ્યા છે, લાલા મારે તને એક વાત કરવી છે. બોલને મા, શું કેવું છે? લાલા તને યાદ છે તું નાનો હતો ત્યારે તું બહુ તોફાન કરતો હતો. હા મા, ત્યારે મેં તને એક દિવસના સમયે બહુ તોફાન કર્યા ને ત્યારે મેં તને ખાંડણીયા સાથે બાંધી દીધો હતો. કંઈ ખાવાનું નહોતું આપ્યું, નહોતું તને મેં પાણી આપ્યું, મેં તને ખાંડણીએ બાંધ્યો હતો. લાલા તારી માની એક વાતને યાદ રાખજે, એક વાતનું કહ્યું કરજે, તારા વ્રજ વૃંદાવનની બધી વાતો તારે જેને જઈને કહેવી હોય ને એને કહેજે, પણ લાલા મેં તને ખાંડણીએ બાંધ્યો હતો ને આ વાતને ભૂલી જાજે, આ વાત કોઈ દિવસ કોઈને કહેતો નહીં લાલા. અમ્માના શબ્દો પૂરા થયા ને અત્યાર સુધી કૃષ્ણ નહોતા રડ્યા, હવે કૃષ્ણની આંખના ખૂણા ભીના થઈ ગયા અને કૃષ્ણ બોલ્યા છે, મા મારા જીવનની બધી વાત ભૂલી શકું પણ યશોદા તે મને ખાંડણીએ બાંધો જિંદગી ભર ન ભૂલી શકું, કારણ આ દુનિયામાં યશોદા તે એક જ બાંધી શકું, બાકી કોઈ મને બાંધી ન શકું દુનિયામાં, તારા સિવાય મને કોઈ બાંધી નથી શકું. અરે સાહેબ, માણસથી માણસ વિખૂટો પડે અને માણસ રડે ને તો સ્વભાવ એક સ્વાભાવિક છે કે કદાચ અંતરથી અંતર જોડાયું ને કદાચ માણસ રડે, પણ જ્યાં કૃષ્ણને નજર કરીને તો ગૌશાળાની એક એક ગાય રડે છે. આજે એક એક ગાય રડે છે. ભાગવતકાર તો એમ કહે છે કે નંદ બાબાએ વહેલી સવારમાં ગાયોને નિરણ નિરીતી, પણ આજ એક પણ ગાયે પોતાની ગમાણમાં નીણમાં એક પણ મોઢું ન નાખ્યું, કારણ આજ ગાયોને ખબર પડી ગઈ અમારો કૃષ્ણ અમને છોડીને જઈ રહ્યો છે. ગાયો પણ સાહેબ આજ રડે છે. આજે પક્ષીઓ પણ પોતાના માળાને મૂકી અને કોઈ ચરણ લેવા નથી ગયા, કારણ આજ અમારો કૃષ્ણ જઈ રહ્યો છે. શું વેદના હશે સાહેબ એ દ્વાપર યુગના એક કૃષ્ણની વિદાયમાં. પ્રેમ સૌ કોઈને રડાવે છે સાહેબ, પ્રેમ સૌને રડાવી જાય છે. માને સાંત્વના આપીને માને એકમાત્ર વચન આપ્યું કૃષ્ણએ, માં આમ રડો નહીં, આપણે મળીશું, બહુ જલ્દી મળીશું. આટલું મભમમાં કહીને ગયા કૃષ્ણ, ક્યારે મળીશું, ક્યાં મળીશું, આમાંનું કંઈ વસ્તુ ન આપ્યો, ન સમય આપ્યો, ન સ્થળ આપ્યું, બસ એટલું વચન ચોક્કસ આપ્યું, માં હું તમને બધાને બહુ જલ્દી મળીશ પાછો, તમને બધાને મળીશ પાછો. ચાલતા ચાલતા કૃષ્ણ એટલું બોલતા ગયા છે, માં અમારી ગાયોની સંભાળ રાખજે, મને ગાયો બહુ વાલી છે, અમારી ગંગી મને બહુ વાલી છે. કૃષ્ણ રથમાં બેઠા છે અને શું રથમાં બેઠા સાહેબ, રથ ચાલતો થયો અને એ વ્રજની નારીઓ સાહેબ ભગવાનને કહે છે, ભગવાન માટે શું કહે છે અને કવિને લખવું પડે છે. ગોકુળ છોડી હાલ્યા મથુરા નંદ યશોદાના લાલ, ગોકુળ છોડી હાલ્યા મથુરા નંદ યશોદાના લાલ, ગાયો ના ગોવાળ, અમને છોડી હાલ્યા ગાયો ના ગોવાળ, અમને છોડી હાલ્યા કાના ગાયો ના.
શાસ્ત્રી જીની વિનંતી સુની રહેજો ભક્તોની પાસ રહેજો ભક્તોની પાસ શાસ્ત્રી જીની વિનંતી સુની રહેજો ભક્તોની પાસ રહેજો आशीष देवा आशीष देवा आवो तमे गायो ना વ્રજને વૃંદાવનનો આજ પ્રાણ તત્વ નીકળી ગયો છે. જેમ જેમ રથ આગળ ચાલે તેમ તેમ માં યશોદા પાછળ દોડતી જાય છે, ગાંડી થઈ છે આજે. અરે સમયે ગોપીઓએ માં યશોદાનો હાથ પકડીને કહે છે, માં રેવા દે, હવે કનૈયો પાછો નહીં વળે.
હવે કૃષ્ણ પાછો નહીં વળે. રથ દેખાય ત્યાં સુધી દરેક વ્યક્તિ ઉભા છે, અમારો કૃષ્ણ પાછો આવશે. રથ દેખાતો બંધ થયો, રથની ધજા દેખાય, ધજા પણ દેખાતી બંધ થઈ, સૌ લોકોમાં યશોદાને લઈ અને વળી પાછા નંદ બાબાના આંગણામાં આવે, નંદાલયમાં આવે છે. યશોદાએ આંગણામાં આવી અને ઓસરીની કોરાએ એક થાંભળીના ટેકે દઈ અને આખો દિવસ યશોદા રેડા છે, મારો કનૈયો મને છોડીને જતો રહ્યો, મારો કનૈયો મને છોડીને જતો રહ્યો. એક જ માત્ર શબ્દનો ઉદ્ગાર કરે છે. ભાગવતકાર એમ કહે છે કે એ દિવસે કોઈ પોતાના ઘરે ન ગયા, નંદ બાબાના આંગણામાં બેઠા રહ્યા. અરે બેઠા રહ્યા એટલું નહીં, એ દિવસે કનૈયાના વિયોગમાં કોઈએ મોઢામાં જળનું એક ટીપું ન પધરાયું, કારણ આજ કૃષ્ણ છોડીને જતો રહ્યો. કૃષ્ણ કહ્યું, કનૈયો જતો રહ્યો. આખો દિવસ નિર્જળા વિતાવ્યો અને સાંજની સંધ્યા થઈને તો યશોદાની બાજુમાંથી એક ગોપી ઊભી થઈને કહે છે, માં બતાવ ને તારા ઘરના દીવડા ક્યાં પડ્યા છે, હું અંજવાળા કરું. અને ત્યારે યશોદાએ હાથ પકડીને બેસાડીને કહે છે, બેસજા ગોપી, આજ મારા ઘરમાં દીવડા નહીં પ્રગટે હવે, કારણ હું રોજ દીવડા પ્રગટાવતી ને એનું કારણ એક જ હતું કે સવારનો સૂરજ ઉગે અને મારો લાલો ગાયોને લઈને વ્યો જાય અને સાંજે સંધ્યા થઈ જાય, અંધારું થાય ને ત્યારે આવતો એટલે મારા દીકરાના મોઢા જોવા માટે થઈ અને હું દીવડા પ્રગટાવતી, આજ મારો કનૈયો મને છોડીને જતો રહ્યો, હું દીવડા પ્રગટાવીને કોનું મોઢું જોવા જઈશ, કોનું મોઢું જોઈશ. અને આમ પણ સાહેબ કહેવાય છે કે જે ઘરમાં બાડો ને બોબડો એક પણ દીકરો ન હોય એ ઘરમાં છતે દિવે ધબક અંધારા હોય, ગમે તેવો ગાંડો તો ગાંડો પણ માં કહી શકે કે મારો દીકરો છે. કૃષ્ણની વિદાયમાં વ્રજ ને વૃંદાવનના લોકોએ કોઈએ 15-15 દિવસ સારા કામ નથી કર્યા, કારણ આજ અમારો કૃષ્ણ જતો રહ્યો છે. કૃષ્ણની વિદાય આખા વ્રજને રડાવી ગઈ છે. સાહેબ વ્રજનું વૃંદાવન ધામ સુરુ પડ્યું હાવ કૃષ્ણ, દરેક વ્યક્તિ રડ્યા છે. અને યમુનાના કિનારે બરાબર ભગવાનનો રથ ગયો, એ રથ ગયો ત્યાં બરાબર ભગવાને અકૃતજી મહારાજને દર્શન આપ્યા, ત્યાંથી આગળ નીકળી અને મથુરામાં ગયા અને મથુરામાં બગીચામાં ભગવાનને ઉતારો દીધો અને અકૃતજી મહારાજ કંસ પાસે ગયા અને કંસને કહે છે, કંસ આવેલા જોઈ અને કહે છે, અકૃર મારું કામ કર્યું કે નહીં? અરે હા કર્યું મહારાજ.